ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ દ્વારા ખેડૂતના શોષણ અને ભાવ વધારા મુદ્દે દેખાવ કાર્યક્રમનો ફિયાસ્કો. હું તું અને રતન્યા જેવો માહોલ સર્જાયો હતો. એક સમય માટે દેશની સૌપ્રથમ ટોચની રાજકીય પાર્ટી તરીકે ઉભરાઈ આવેલ કોંગ્રેસ પક્ષ હાલના સમયમાં ભૂ ભેગી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજ્ય સહિત દેશભરના કોંગ્રેસ પક્ષને તળિયા છાટક કરવા ભારતીય જનતા પાર્ટી સફળ રહી હોય તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે કોંગ્રેસ પક્ષના કોઈ પણ કાર્યક્રમમાં પોતાના જ પક્ષના કાર્યકરોને આગેવાનોની પાંખી હાજરી પક્ષ પ્રત્યેની ચાહના સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તેવામાં સરકારને આડે હાથે લેવા માટે અને લોકસભાની ચૂંટણી નજીક આવતા ફરીથી લોકોના દિલમાં જગ્યા બનાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ખેડૂતો પ્રત્યેની સરકારની શોષણ વૃત્તિ તથા દરેક ચીજોમાં ભાવ વધારાને લઈને સરકાર વિરુદ્ધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પરંતુ ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલા સરકાર વિરુદ્ધ પ્રદર્શનના કાર્યક્રમમાં ગણ્યા ગાંઠ્યા કાર્યકર્તાઓએ હાજરી આપતા કોંગ્રેસ પક્ષના સરેઆમ ધજા ગ્રાવડ્યા હતા, જેમાં ધારાસભ્ય સહિત માત્ર ગણ્યા ગાંઠ્યા ધ્રાંગધ્રા પંથકમાંથી કોંગ્રેસ પક્ષના કુલ 18 કાર્યકર્તાઓ સિવાય એક પણ સામાન્ય પ્રજા જોડાઈ ન હતી, જેથી માત્ર કોંગ્રેસના કાર્યકરોને જ ભાવ વધારો નડતો હોય તેવું જણાઈ આવ્યું હતું. જ્યારે રાજ્યવ્યાપી આજના કોંગ્રેસ દ્વારા પ્રદર્શનમાં લોકોની પાંખી હાજરી દેખાતા અંતે પ્રદર્શનનો રાજ્યવ્યાપી કાર્યક્રમને ધ્રાંગધ્રા શહેરમાં મોકૂફ રાખી માત્ર આવેદન પત્રથી કામચલાઉ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યારે આગામી સમયમાં કોંગ્રેસની હાલત સ્પષ્ટપણે નજરે પડી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી ધ્રાંગધ્રાના ધારાસભ્યની સામે પણ પોતાના જ કોંગ્રેસી હોદ્દેદારોનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે કેટલાક ધ્રાંગધ્રા યુથ કોંગ્રેસના યુવા કાર્યકરોએ તો ધારાસભ્ય વિરુદ્ધ મોરચો જ ખોલી દીધો હતો. આ દરેક બાબતની નોંધ કોંગ્રેસ પક્ષને ખૂબ જ અસરકારક રીતે નડતર થઈ રહ્યું છે, જેથી આજના પ્રદર્શનમાં ગણ્યા ગાંઠ્યા લોકો લઈ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરતા ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસનો ફિયાસ્કો થયો હતો. શાહરૂખ સિપાઈનો રિપોર્ટ, ધ્રાંગધ્રા.